નમસ્કાર સબીરભાઈ. હા, કેમ છો? મજામાં. તમારું ગામ કયું છે? મારું ગામ આમ રાજકોટ, પણ ખેતીની જમીન ખોરાણા છે, રાજકોટ તાલુકામાં. બરાબર. અને નવા ગામ મારે પેકેજિંગનું કારખાનું છે. વેરી ગુડ. તમે એક બુક કઈ રમેશભાઈ પાસે મંગાવી દીધી છે? હા, કૃષિ અને કાયદો. કૃષિ અને કાયદો. એ તમે ક્યારે વાંચી હતી? મારે એક નવું કારખાનું કરવું છે ને, એના માટે ખેડૂતો માટે જોગવાઈ મેં ત્યારે વાંચી હતી કે કલમ કઈ 65 નીચે એને મંજૂરી મળે વગર ઓલી. એનું હાલમાં શું પોઝિશન છે જાણવા માટે મેં રમેશ આપણે ભાઈને ફોન કર્યો, બોન્ડોથી નંબર લઈને. બહુ સારો રિસ્પોન્સ આપ્યો. બરાબર. અને સામેથી એમ કીધું કે હું અહીંયા પહોંચાડી દઈશ. મેં કીધું ઘરે લીધો કે ધક્કો ખાવા, એટલો સારો રિસ્પોન્સ આપ્યો. હા, અને બુક પહોંચાડી પણ દીધી. એટલે રમેશભાઈને આપણે અહીં હાજર જ કરી દીધા. હા, રમેશભાઈ, તમે એ બુક મને જરાક માહિતી બુક વિશેની આપો અને બુકનું ટાઇટલ મને અમે સામે કરો છો, કૃષિ અને કાયદો. રમેશભાઈ, તમે આ બુક વિશે જરા મને જણાવો કે આ બુક ભાઈ છે આટલા વર્ષ પહેલાં વાંચી છે અને અહીંયા સુધી ધક્કો ખાઈને લેવા આવ્યા છે, આ બુકમાં છે શું? હવે આ એકચ્યુઅલી કૃષિ અને કાયદો, ખેતી લગતા બધા જે કાયદાઓ છે એ ખેડૂતોને જાણકારી હોતી નથી. તો ઉમિયા પરિવારના અંક તરીકે દિનેશભાઈ પટેલે બધી રેવન્યુને લગતી માહિતી ભેગી કરી, એનું ખેડૂતો વાંચી શકે એવી ભાષામાં એને રીરાઇટ કરી અને એમાંથી આ બુકનું સર્જન થયું છે. એ 2000 પેલી આવૃત્તિ ઉમિયા પરિવારના અંક તરીકે આપી હતી, ત્યાર પછી ત્રીજી આવૃત્તિ તૈયાર કરી હતી અને હવે ચોથી આવૃત્તિ છેલ્લામાં છેલ્લા કાંઈ કાયદાઓની જોગવાઈઓમાં ફેરફાર થયો હોય તો એ ફરીથી રીરાઇટ કરવા માગે છે. પણ ત્યાં સુધી ભારમલભાઈને આમાંથી કંઈક થોડીક વિગત જોતી હતી. દિનેશભાઈ અત્યારે આપણા ઉમિયા પરિવારમાં છે, તંત્રી જ. હા, દિનેશભાઈ ઉમિયા પરિવારના તંત્રી છે એ જ, અને અત્યારે તેઓ પાટણ ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર છે. વેરી ગુડ. આ બુક થી જે ખેડૂતો માટે જાગૃતિ ફેલાણી છે એનું અમૂલ્ય ભાઈ હવે એમ, પણ કેમ કે આના હિસાબે ઘણો ફાયદો થયો સીધો નાગરિક ખેડૂતોમાં આમ જાગૃતિ જાય. તમારું કહેવાનું એવું થાય છે કે આ બુક દરેક ખેડૂત પાસે એક હોવી જોઈએ. હોવી જ જોઈએ, ફરજિયાત હોવી, એના માટે કામની છે ને. અમૂલ્ય છે, ખેડૂતો માટે ગીતા ગણી ગઈ એમ કહું તો. કેમ કે આ જો આના હિસાબે ઘણો ફાયદો થાય એવું છે. ન જાણતા કાયદાઓનું બધું આમાં એક સાહેબ હું સજેશન એવું કરું છું કે એક વિલ વિશેનું પ્રકરણ ઉમેરવું જેથી કરીને કુટુંબ ક્લેશ થવાની શક્યતા હોય ઘટી જાય. ટાઈમસર માણસ વિલ કરી નાખે ને, એની મેં અમુક મેટર મારી પાસે થોડીક તૈયાર વિગત છે હું તમને આપી દઈશ. હા હા, એ પછી સાહેબને કહીને પ્રકરણ ઉમેરો કરીએ તો ફાયદો ઘણા લોકો શું છે વિલ કરતા નથી, જરૂરી નથી. એટલે જો થઈ જાય ને સાદા કાગળ ઉપર કરી શકે, એટલે આમાં કઈ બહુ ખર્ચો નથી કે કઈ માથાકૂટ નથી. કુટુંબ માં કોઈ દિવસ કલર ન થાય કઈ. અને એવું પણ બને ને ઘણી વખત જમીન જે મા બાપ જીવતા હોય ત્યારે જ એના દીકરાઓને તમારો નંબર બોલી જાવ. તમે મારો નંબર છે 9426949714. અને ગામ કયું કીધું? ગામ ખોરાણ. અને તમારી ફેક્ટરી સાની છે? મારે પેકેજિંગ છે, કોરુગેટેડ બોક્સ. કોરુગેટેડ બોક્સ બનાવો છો? કેટલા વર્ષ ટાઈમ થયા બનાવો છો? એને 3 થયા. અચ્છા અચ્છા. અત્યારે કઈ ટાઈપના કેરીના ને એવા બનાવો? કેરી નથી, અમારે વધારે પડતા મોટા જ બનાવીએ. સારું સર, નાનું. આભાર. થેન્ક યુ.